ચિત્ર બતાવશે જો તમે બુક ખોલશો ને તો તમને આવા ચિત્ર આપ્યા છે તો એમાં ચિત્ર ગણી સાચી સંખ્યા લખો તો જુઓ બાળકો તમને અહીંયા બોર્ડ ઉપર ચિત્ર બતાવી છે બધા કેવા સરસ ચિત્ર આપ્યા છે તો એ બધા ચિત્ર આપણે ગણવાના છે અને એની સામે જે બોક્સ આપેલું છે એટલે કે જે ખાનું આપેલું છે તેમાં આપણે તે સંખ્યા લખવાની છે તો ચાલો બાળકો હવે આપણે આ ચિત્ર ગણીએ જો તમે લોકો છે ને ઘરે મમ્મીને પપ્પાને ભાઈને બેનને કહેતા હશો મારી પાસે બે ચોકલેટ છે મારી પાસે ત્રણ ફુગ્ગા છે તો એવી રીતે તમે ત્રણ એમ તમને કેમ ખબર પડે તમે ગણ્યા હોય તો તમને ખબર પડે ને તો ચાલો આપણે આજે ગણીએ જો બાળકો અહીંયા ઉપર તમને જો સફરજન આપેલા છે શું છે સફરજન એટલે કે એપલ તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા છે પાંચ તો અહીંયા આપણે પાંચ અને પાંચ લખવાનું છે ચાલો હવે આપણે બીજા ચિત્ર બાજુ જોઈએ જો આ શું છે બાળકો મેંગો મેંગો એટલે કેરી તમને બધાને બહુ ભાવતી હશે તો ચાલો આપણે કેરી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી કેરી છે બાળકો સાત કેરી ઓહો કેટલી બધી છે હો ભાઈ જો તો અહીંયા આપણે સાત અને સાત લખવાનું બરોબર હવે જો તો બાળકો કેરી પછી શું આપેલું છે સ્ટાર એટલે કે તારા તારા ક્યાં હોય બાળકો આકાશમાં તો ચાલો હવે આપણે તારા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરોબર બાળકો પૂરા એકડે મીંડે દસ તો ચાલો અહીંયા આપણે લખીએ એકડે મીંડે દસ હવે તારાની નીચે શું આપેલું છે ફૂલ આપ્યા છે બરોબર બાળકો તો ચાલો આપણે એક ફૂલ ગણીએ જો બાળકો આ ફૂલ તમે જોશો એટલે કે આ તો ઓછા છે ઉપર આપણે ગણ્યા ચિત્ર કરતા તો જો એક બે ત્રણ અને ચાર ચાર ફૂલ છે કેટલા છે ચાર તો અહીંયા શું લખવાનું આપણે ચોગડે ચાર બરોબર બાળકો હવે જો તો ભાઈ ફૂલની નીચે શું આપ્યું છે ઝાડ આપ્યા છે બરોબર નાના નાના ઝાડ ટ્રી ઝાડને શું કહેવાય અંગ્રેજીમાં ટ્રી તો આ જે ઝાડ છે એ આપણે હવે ગણીએ બધાય મારી સાથે ગણવાનું તમારે બુકમાં છે ને તમારી જે બુક છે એમાં તમારે આંગળી મૂકવાનું આંગળીથી ગણવાનું તો જ તે આપણી સંખ્યા સાચી પડે નહીંતર આપણું ખોટું પડે જો હું કેમ રાખું છું એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા ઝાડ આપ્યા છે નવ તો આપણે શું લખવાનું નવડે નવ તો જો હું અહીંયા નવ લખું છું બરોબર એક એક ચિત્ર ઉપર તમે આંગળી કે ફૂટપટ્ટી મૂકશો ને તો જ નહીતર તો ભૂલ પડે આપણને હવે ઝાડની નીચે શું આપ્યું છે ભાઈ મછલી ચલકી રાની માછલી આપી છે તમે જોડકણો ગાવ છો ને બધા તો એ માછલી આપી છે તો ચાલો હવે આપણે એ માછલી ગણીએ જો બાપુ એક
બે ત્રણ ચાર પાંચ અને છ કેટલી માછલી છે છ માછલી છે તો ચાલો આપણે અહીંયા છ વડે છ લખીએ હા હવે તો બધા ગણાઈ ગયા ભાઈ એક જ બાકી છે છેલ્લો આજે શું આવ્યું છે ખબર છે તમને પાન છે ઝાડનું પાન છે તો ચાલો આપણે એ પાન ગણીએ પાન કેવા રંગના હોય બાળકો લીલા રંગના બરાબર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા આવ્યા છે પાન તમને આઠ પાન આવ્યા છે તો આપણે એની સામે જે ખાનું આપેલું છે તેમાં શું લખવાનું આઠ અને આઠ જો બાળકો દેખાય છે તમને બરોબર તું જો બાળકો પાંચ સફરજન છે પછી સાત કેરી છે દસ તારા છે પછી ચાર ફૂલ છે નવ ઝાડ છે છ માછલી છે અને આઠ પાન છે બરોબર બાળકો તો તમારે પણ તમારી જે બુક છે એમાં ગણવાનું અને લખવાનું અને જો મારી સાથે સાથે આ વિડીયોમાં તમે લેશન કરતા ગયા હશો ને તો તમારે તેમાં હોમવર્ક ઓછું કરવાનું થશે બરોબર બાળકો હવે આપણે આમાં અમુક સંખ્યા નથી આવી જો તો એવા બે ત્રણ ચિત્ર ગણીએ બરોબર અને એ ચિત્ર ગણી અને પછી આપણે આપણે જે 38 નું જે તમે આ પેજ કર્યું બરોબર એની બાજુમાં જે પેજ આપ્યું છે તેમાં જે વચ્ચેની સંખ્યા છે તે આપણે લખવાની છે બરોબર તો આના પછી હું તમને વચ્ચેની સંખ્યા લખાવું છું તો ચાલો બાળકો જુઓ બાળકો આ ચિત્ર કેટલું સરસ છે ચાલો ગણીએ એક સ્કૂલ છે પછી એક સૂરજ દાદા છે પછી બાળકો કેટલા છે એક અને બે પછી આકાશમાં પક્ષીઓ ગણો તો એક બે અને ત્રણ તો આવી રીતે તમારે પણ બધા ચિત્ર ગણવાના બધી વસ્તુ ગણવાની બરોબર બાળકો બાળકો તમે ગણિત પરિચયની બુકમાં મેં તમને જે ચિત્ર ગણી અને સાચી સંખ્યા લખો એ શીખવ્યું બરોબર તો હવે આપણે એની બાજુનું જે પેજ છે એમાં તમે જો એમાં ઉપર તમને 100 એકડા આપેલા છે તો એ 100 એકડાની નીચે વચ્ચેની સંખ્યા લખો એવું આપેલું છે તો એ વચ્ચેની સંખ્યા છે એ આપણે અહીંયા લખવા જઈ રહ્યા છીએ એ હું તમને શીખવું છું બરાબર તો જો એમાં પહેલા જે વચ્ચેની સંખ્યા છે એમાં શું લખ્યું છે એકડે સાકડે 17 તો એકડે સાકડે 17 અને પછી અહીંયા જો એકડે નવડે 19 તો એ બંનેની વચ્ચે શું આવે બાળકો એકડે આઠડે 18 એટલે તમે શું એકડા શીખી ગયા છો એટલે તમને સરસ આવડી જવું જોઈએ તો અહીંયા જો બાળકો એકડે આઠડે 18 લખવાનું બરાબર તો 17 18 અને 19 હવે આપણે આ બીજી સંખ્યા શીખીએ એમાં શું લખેલું છે જો તો પહેલા ખાનામાં 41 ચોગડે એકડે 41 અને ચોગડે ત્રગડે 43 તો 41 અને 43 ની વચ્ચે કઈ સંખ્યા આવે બાળકો ચોગડે બગડે 42 બરોબર સરસ બધાએ લખવાનું છે ઓ બાળકો પછી જો એની બાજુને જે ખાનું છે એમાં પાંચડે આઠડે 58 આપેલા છે અને એક ખાનું વચ્ચે ખાલી રાખી અને અહીંયા શું લખેલું છે બાળકો છગડે મીંડે 60 તો 58 અને 60 એ બંનેની વચ્ચે શું આવે બાળકો હા સરસ પાંચડે નવડે 59 જોયું તમે બાળકો તો આ રીતે તમારે વચ્ચેની સંખ્યા લખવાની જે આ જે પહેલું ખાનું હોય એમાં જે સંખ્યા આપી હોય એ બોલવાની અને પછી એની પછી શું આવે એકડા તો તમને આવડે છે તો એ જોવાનું
सातने छबरे छोतेर तो छोतेर पची सो आवे बे सातना सत्योतेर पची आठने बगड़े ब्यासी तो ब्यासी पची सो आवे बालको त्रयासी तो जोयो बालको ब्यासी अने चोर्यासी बच्चे शो आवे त्रासी वेनी पची मुझो खानो नवडे पाचडे पंचाणो अने नवडे सातडे सत्ताणो तो पंचाणो अने सत्ताणो नी बच्चे नवडे छगडे छन्नो बराबर बाळको तो आपणे जे गणित परिचयनी बुक छे एमां आजे आपणे આ બે પેજ કર્યા તો હવે હું તમને હોમવર્ક આપું છું કે હોમવર્ક તમારે કરવાનું છે તો જો બાળકો તમારે આ ગણિત પરિચયની બુક છે તેમાં પાના નંબર 38 અને 39 જો બાળકો આ વિડિયોમાં તમે મારી સાથે જો હોમવર્ક કર્યું છે ને તો તમારે વધારે હોમવર્ક નહીં કરવું પડે એટલે બને ત્યાં સુધી મારી સાથે જ બધા વિડિયોમાં હોમવર્ક કરો ને તો તમારે થોડું જ હોમવર્ક કરવું પડે તો બધાએ ગણિત પરિચયની બુકમાં હોમવર્ક કરવાનું છે થેન્ક યુ આવજો